નવરાત્રિમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે રીતે ગરબાનું આયોજન કરવા માટે સુરત પોલીસ વધુ સતર્ક બની હોય તેમ લાગી રહ્યું છે. લાલ દરવાજા ખાતે સુરત પોલીસ દ્વારા ગરબા આયોજકો સાથે મિટિંગ યોજી હતી અને રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ ખેલાડીઓ ઘરે પહોંચી જવા પણ અપીલ કરવામાં આવી છે. સુરત શહેરમાં નવરાત્રિની નાના બાળકો યુવાઓ સહિત તમામ ઉંમરના લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે કોરોનાને લઈને ગત વર્ષે નવરાત્રિ આયોજન કરાયું ન હતું અને આ વખતે કોરોના ગાઈડલાઇન સાથે સરકારે નવરાત્રિનું આયોજન કરવા જણાવ્યું છે. તે નવરાત્રિની કોરોના ગાઈડલાઇનનો અમલ કરવા માટે સુરત પોલીસમાં સતર્ક બની છે. તો સુરત પોલીસે નવરાત્રિમાં શેરી ગરબાનું આયોજન કરનારો સાથે મિટિંગ યોજી હતી અને રાત્રે 12 વાગ્યા સુધીમાં ખેલૈયાઓ પોતપોતાના ઘરે પહોંચી જાય તેવી અપીલ પણ કરી હતી. રાત્રે 12 વાગ્યાથી નવરાત્રિમાં ચુસ્તપણે કરફ્યુનો અમલ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું. તે તહેવારોમાં આયોજકોએ સારી રીતે પાલન કર્યું તો સન્માનપત્ર આપી સન્માન કરાશે તેમ પણ વધુમાં જણાવ્યું છે. આવી રહેલા નવરાત્રિ પર્વનું સંધાને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ તરફથી શાંતિ સમિતિની મિટિંગો કરવામાં આવી રહેલ છે. આજે સી ડિવિઝન વિસ્તારમાં મૈદરપુરા, સલાબતપુરા અને એ જે વિસ્તાર છે એ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો અને અગ્રણીઓની મિટિંગ લેવામાં આવી હતી. આ જે મિટિંગ છે, નવરાત્રિનો જે પર્વ છે એ ધારાધોરણ ગાઈડલાઇન અને સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબ શાંતિથી ઉજવાય એ અનુસંધાને આજની આ શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી. કર્ફ્યુની વાત કરીએ તો સરકારશ્રી તરફથી જે કર્ફ્યુમાં 1 કલાકનો વધારો એટલે 12 વાગ્યાથી કર્ફ્યુ લાગશે બરાબર, અને સાથે સાથે જે ગરબા છે એ કોમર્શિયલ ગરબા નહીં પણ શેરી ગરબા માટે સરકારશ્રી તરફથી જે છૂટછાટ આપવામાં આવેલી છે એ મુજબના ગરબા થશે અને એ ગરબામાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઇન સૌ અનુસરે અને એ રીતે આ ગરબાની ઉજવણી કરે એ માટે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે અને સૌને એ ગાઈડલાઇન બાબતે સૂચના કરવામાં આવેલી છે અને આયોજકોને આ માહિતી અને આ સૂચના છે એ સમગ્ર પોતપોતાના એરિયામાં અને સમગ્ર શહેરમાં લોકો સુધી પહોંચાડે અને લોકો આ ગાઈડલાઇન પ્રમાણે ગરબાનું આયોજન કરી અને ગરબા રમે એવી અત્રેથી ટૂંકમાં વિનંતી છે. નવરાત્રિ પર્વ અનુસંધાને સુરત પોલીસ તરફથી હું એક મેસેજ ચોક્કસ આપવા જઈશ કે કોરોના જે છે એ કોરોના સંપૂર્ણ ગયો નથી અને એ કોરોના જે છે એને આપણે અટકાવવા માટે અને વધે નહીં બરાબર, એનું સંક્રમણ ફેલાય નહીં એના માટે તંત્રની સાથે સાથે લોકોની પણ ફરજ છે. તો લોકો આમાં સહકાર આપે અને નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ આ શેરી ગરબાનું આયોજન કરે, ખાસ કરીને આરતી દરમિયાન અને પ્રસાદ વિતરણ દરમિયાન એ સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે એવી મારી ખાસ તમામને વિનંતી છે. અને સાથે સાથે જે શેરી ગરબાના આયોજકો છે એ પાર્કિંગની વ્યવસ્થા સાથે સાથે સેનેટાઇઝરની વ્યવસ્થા અને માસ્કની વ્યવસ્થા પણ પોતપોતાના શેરી ગરબામાં રાખે એવી પણ વિનંતી છે. લાલ દરવાજા ખાતે આવેલા મોટા પંચની વાડીમાં સુરત પોલીસ દ્વારા શેરી ગરબાનું આયોજન કરનારો સાથે મિટિંગ યોજી ગાઈડલાઇન અંગે માહિતી આપી પાલન કરવા પણ જણાવ્યું છે.